નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 ના ગણિત વિષયમાં પ્રકરણ નંબર 10 અમારા અંકો ઉમેરો તેના વિશે આગળ અભ્યાસ કરીએ. પેજ નંબર 79. છાપ અને કાટ. શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુ જોઈ છે? તમે જે રૂપિયાના સિક્કાની બે બાજુઓને જોઈ છે તો ન જોયું હોય તો જો બાજુમાં આપેલું છે, છાપ અને કાટ લખેલું છે. હવે મારી પાસે આ રૂપિયો છે, બરાબર? તો હું એમ કહું છું કે જે સાઈડ 1 લખેલું હશે, રૂપિયાનું હોય તો એમાં 1 કરેલું હોય ને, 2 રૂપિયાનું હોય તો એમાં 2 હોય, 5 હોય તો 5 હોય. તો જે બાજુ 1 લખેલું હોય એને કઈ બાજુ કહેવાશે? કાટ કહેવાય. શું કહેવાય? કાટ. અને જે બાજુ આવું ચિત્ર હોય તો એને શું કહેવાશે? છાપ. સમજાણું? આને શું કહેવાય? કાટ. અને આ સાઈડ છાપ. તો હવે તમને નીચે એવું પૂછેલું છે કે કઈ બાજુએ 1 લખેલ છે, છાપ કે કાટ? આ 1 લખેલું છે અને કઈ બાજુ કહેવાશે? હમણાં જ કીધું કે જે સાઈડ 1 કરેલો હશે એ કાટ હોય, અને 1 કરેલો ન હોય એ છાપ હોય. તો તમને પ્રશ્નમાં એમ કહે કે કઈ બાજુ 1 છે તો કઈ બાજુએ આવે? કાટ જે સાઈડ હોય એમાં 1 કરેલો એટલે કે 1 કરેલો હશે. સમીના અને સાદિક રમત રમી રહ્યા છે. બોર્ડ પર 1 થી 99 અંકો લખેલા છે. તમે નીચે જોઈ શકશો કે એક છોકરી અને છોકરો એટલે કે સમીના અને સાદિક છે, જેને બોર્ડમાં 1 થી 99 સુધીના અંક લખેલા છે. દરેક ખેલાડી પાસે બટન છે. તેઓ સિક્કો ઉછાળે છે. જો તે છાપ હોય તો બટન 10 પગલા આગળ વધે છે, અને જો સમીના 6 પર હોય તો તે 16 પર પહોંચે છે, અને જો તેને કાટ આવે તો તે ખાલી 1 જ પગલું આગળ વધે છે. હવે રમત કેવી રીતના છે કે સૌ પ્રથમ તો 1 થી 99 સુધીના અંક લખવાના, પછી તમારી પાસે જે સિક્કો છે સિક્કો ઉછાળવાનો. જો સિક્કો ઉછાળો અને તમારા હાથમાં સિક્કો આવે છે એમાં જો ઉપરની બાજુ છાપ હોય તો તમારી પાસે જે બટન છે એ બટનથી 1 થી કેટલા ગણવાના? 10 ગણવાના, બરાબર? અને જો સિક્કો ઉછાળીને કાટ બાજુ આવે તો તમારે ફક્ત 1 જ પગલું આગળ વધવાનું છે. અને જે પહેલાં બટન કરી રમત રમતા રમતા જેનું બટન સૌ પ્રથમ ઘરમાં આવશે એ શું બનશે? વિજેતા થશે. સમજાણું? કે છાપ આવે, સિક્કો ઉછાળીને છાપ બાજુ આવે તો તમારે બટનને 10 ડગલા આગળ વધવાના, અને જો કાટ આવે તો બટન ફક્ત 1 પર જ રાખવાનું. સમજાણું? હવે તમે પણ આ રમત રમો. જે ઘેર પહેલાં પહોંચે તે કેવા ગણાશે? વિજેતા ગણાશે. 10 પગલાં માટે કોઈ ટૂંકો રસ્તો છે? હવે તમારે 10 પગલાં આગળ વધવું હોય તો હું એમ કહું કે જો હું 25 પહોંચેલી છું, બરાબર, હવે મારે છાપ આવેલું છે તો 25 થી આપણે 10 ગણવાનું ને, છાપ આવે તો 10 ગણવાના. તો આપણે કેમ ગણીશું કે 1, 2, 3, 4, 5 એવી રીતના 10 ગણીશું ને, પણ એના સિવાયનો ટૂંકો રસ્તો શું થશે? તો કે 25 થી 10 ગણવા હોય તો એની ઉપર જે અંક લખેલા હોય એટલા તમારે થશે ડાયરેક્ટ, બરાબર? 2, 25માં તમે 10 નાખશો તો 35 થશે. હું એમ કહું કે 52 પહોંચેલું છું, હવે મારે છાપ આવી તો 10 ડગલા આગળ વધવાના, તો 52માં 10 નાખીશ એટલે કેટલા થશે? એની ઉપરના ખાનામાં કયો અંક લખેલો છે? 62. તો હવે હું 62 પહોંચેલી કહેવાય. તો 10 પગલા માટેનો આ તમારે ટૂંકો રસ્તો થશે. તો આ રમત તમારે ઘરે તમારા મિત્ર સાથે રમવાની છે. ત્યારબાદ 1 સાથે 2. ચિન્ટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી. ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ 1 સાથે 2 જ. હવે ચિન્ટુ અને મિન્ટુ ખરીદી કરવા જાય છે, બરાબર, એને કેટલીક વસ્તુઓ લીધી છે. વસ્તુ લઈ તો આપણને મફતમાં તો આપે ને, આપણે પૈસા આપવા પડે ને, તો પૈસા આપવા માટે એને નોટ અને સિક્કાનો ઉપયોગ કર્યો. પણ કોઈ પણ 2 વસ્તુ જ આપવાની, કાં 1 નોટ આપવાની અને 1 સિક્કો આપવાનો, અથવા તો 2 નોટ જ આપવાની, અથવા તો 2 સિક્કા જ આપવાના, બરાબર. 3 વસ્તુ ભેગી કરવાની નહીં, એટલે કે 2 નોટ અને 1 સિક્કા કે 3 સિક્કા એવી રીતના ભેગા કરવાના નહીં. તમને આપેલું જ છે 1 સાથે 2 જ. તમે જોઈ શકશો કે 10 ની નોટ છે, 50 ની નોટ છે, 20 ની નોટ છે,
રૂપિયાનો સિક્કો છે, 5નો સિક્કો છે અને 2 રૂપિયાનો સિક્કો છે. તમારે કેવી રીતના દુકાનદારને આપવાનું? કાં 1 નોટ અને 1 સિક્કો આપવાનો, અથવા તો 2 નોટ આપવાની, અથવા તો 2 સિક્કા આપવાના, એટલે કે કોઈ પણ 2 જ એકસાથે આપવાનું છે. આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા 2નો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો 1થી વધુ વાર ઉપયોગ કરી શકશે, એટલે કે 2 સિક્કા સાથે લઈ શકશે, 2 નોટ સાથે લઈ શકશે, પણ 3 વસ્તુ એકસાથે લઈ શકશે નહીં. તો જો સૌ પ્રથમ એને બેટ છે, બેટ કેટલા રૂપિયાનું લીધું છે? 20 રૂપિયાનું. તો હવે આટલા રૂપિયા અને આટલાની નોટ એની પાસે છે, તો એને 20 રૂપિયા જો આપવો હોય તો એ કઈ રીતે રૂપિયા? હવે 20ની નોટ જો નોટ તો છે તો એ તો 1જ નોટ કહેવાશે ને. આપણે તો ફરજિયાત કા 2 નોટ આપવાની, આ 2 સિક્કા આપવાના, અથવા તો 1 નોટ અને 1 સિક્કો આપવાનો. તો 20 રૂપિયા માટે તમે 1 નોટ આપી દેશો તો એ ચાલશે નહીં. તો હવે શું કરવાનું? 10 વાળી આપણે એને 2 નોટ આપીશું એટલે 20 રૂપિયા થઈ જશે. તો જો તમને આમાં લખેલું જ છે કે 10 વાળી એને કેટલી નોટ આપેલી છે? 2 નોટ, એટલે એ 1 બેટ ખરીદી શકશે. એવી રીતના એને એક આવી ચોપડી લીધી છે. ચોપડીના કેટલા રૂપિયા છે? 10 રૂપિયા છે. તો આમાંથી એ ક્યાં 2 સિક્કા અથવા તો કઈ 2 નોટ આપશે? તો 10 રૂપિયા થશે. હવે આમાં પણ એમ છે કે 10 વાળી નોટ તો છે, પણ આપણે 10 વાળી 1 નોટ આપી દેશું તો 1જ થશે ને. આપણે ફરજિયાત કેટલા આપવાના છે? 2. તો હવે આપણે સિક્કા જોવા જશે તો ક્યાં સિક્કા 2 વખત આપીશું તો એ 10 રૂપિયા થશે? તો 5 રૂપિયાનો સિક્કો આપણે 2 વખત આપીશું તો 10 રૂપિયા થઈ જશે ને, બરાબર. તો આપણે આમાં લખી નાખવાનું, 2 બોક્સ દોરીશું. અને કેટલા રૂપિયા આપીશું? ₹5. એટલે કે 5 5 રૂપિયા આપણે 2 વાર કરીશું એટલે 10 રૂપિયા થઈ જશે ને. 5ના 2 સિક્કા આપીએ એટલે 10 રૂપિયા. હવે એને બોલ ખરીદેલો છે, બોર લીધો છે. બોલના કેટલા રૂપિયા છે? 40. તો આમાંથી કોણો 2નો આપણે સરવાળો કરીએ તો 40 રૂપિયા થશે. જોવો જોઈએ, 10 વાળી આપણે 4 નોટ લઈ ત્યારે 40 થશે, પણ આપણે તો ફક્ત લેવા નહીં 2 જ. તો કોણ આવશે? તો કે 20 વાળી આપણે 2 નોટ ભેગી કરીશું તો 40 રૂપિયા થઈ જશે. જો 20ની 1 નોટ, 20ની 2 નોટ, આનો સરવાળો કરો જોઈ. 0 2 ને 2 4 થઈ ગયા 40. તો કઈ 2 નોટ લેવાની? 20 વાળી 2 નોટ, ₹20. એ રીતે બીજી વખત ₹20, એટલે કે 40 રૂપિયા થશે. એવી રીતના 60 વાળું એને શું લીધું છે? આ શર્ટ છે ઉપરનો. તો શર્ટ 60 રૂપિયાનો લેવો હોય તો કોણ 2નો ઉપયોગ કરશે? તો 60 રૂપિયા થશે. એ તમારે જાતે ગણતરી કરવાની છે. એવી જ રીતના એને ઢીંગલી લીધી છે, તો ઢીંગલીના કેટલા રૂપિયા છે? 25 રૂપિયા. તો આમાંથી કઈ 2 અથવા તો 2 નોટ, 2 સિક્કા અથવા તો 1 સિક્કો અને રૂપિયા ભેગું કરી, સિક્કો અને નોટ ભેગી કરીશું તો 25 રૂપિયા થશે. એ પણ તમારે ગણતરી જાતે કરવાની, એટલે કે આ 2નો જવાબ તમારે જાતે પાઠ્યપુસ્તકમાં લખવાનો છે. ત્યારબાદ તમે કેટલું ઝડપી ઉમેરી શકો? હવે તમારે સરવાળા કરવાના. 3 અંક આપેલા હોય, 3 અંકનો સરવાળો તમે કેટલી ઝડપથી કરી શકો એ તમારે કહેવાનું છે. તો વહેલું તું શું કરે છે? હવે આ છોકરી છે, છોકરાને પૂછે છે કે તું શું કરે છે. છોકરાનું નામ વહેલું છે અને આ છોકરીનું નામ શું છે? અક્કા. અક્કા, મને ઉમેરવામાં મદદ કર. કે તમે જોઈ શકશો કે બોર્ડમાં સરવાળો કરેલો છે, 7 વત્તા 5 વત્તા 3, એટલે આ વહેલું શું કહે છે કે અક્કા તું મને ઉમેરવામાં મદદ કર. અરે, તું લખ્યા વગર પણ ઉમેરી શકે છે? અક્કા વહેલુંને શું કહે છે કે તું સરવાળો લખ્યા વગર એમને પણ તું એનો જવાબ લાવી શકશ? હવે અક્કા શું એને કહે છે? એને શીખવાડે છે કે કેવી રીતના ઉમેરવાનું. તો કે 7થી શરૂ કરી 5 વધુ ગણો તો 12 મળે. એટલે કે 7થી આપણે આનો સરવાળો ચાલુ કરીશું, એટલે કે 7માં જો આપણે 5 ઉમેરીશું તો એનો જવાબ કેટલો આવશે? 12 આવશે. હવે તેમાં 3 ઉમેરીશું તો તમને 15 મળશે. હવે 7માં 5 નાખ્યા તો 12 થશે. 12માં કેટલા નાખવાના? 3. તો કેટલો જવાબ મળે? 15. આ કોણ શીખવાડે છે? અક્કા છે એ
વેલું ને શીખવાડે છે, બરાબર? કે સાતમાં તું પાંચ નાખીશ એટલે બાર થશે, બારમાં ત્રણ નાખીશ એટલે પંદર થશે. તો હવે વેલું છે એ અક્કાને બીજી રીત શીખવાડે છે કે હું પહેલા સાતમાં ત્રણ ઉમેરી દસ પણ મેળવી શકું. કે સાતમાં ત્રણ નાખું તો કેટલા થશે? દસ. પછી પાંચ ઉમેરું, દસ જવાબ આવ્યો, એમાં કોણે કોને નાખવાના? પાંચને. તો કેટલો જવાબ આવશે? પંદર. એટલે કે વહેલું એ ગણતરી બીજી રીતે કહી દીધો કે સાતમાં એને ત્રણ નાખે એટલે દસ આવ્યા, હજી પાંચ બાકી છે, દસમાં એને પાંચ નાખે એટલે કે કેટલા થશે? પંદર. તો એકને એક સરવાળાનો જવાબ આપણે બે રીતે મેળવી શકીએ. તો હવે તમને નીચે સરવાળા આપેલા છે એનો જવાબ તમારે મેળવવાનો છે. તો પહેલો સરવાળો શું છે? પાંચ વત્તા પાંચ વત્તા સાત. તો પાંચમાં તમારે કેટલા નાખવાના? પાંચ નાખવાના. ચાલો પાંચને પાંચ દસ, એ તો ખબર જ હોય બધાને. દસમાં કેટલા નાખવાના છે? સાત. દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર. તો કેટલો જવાબ આવ્યો? સત્તર. હવે આપણે વહેલું એ જે રીતે બીજી રીતે કરેલું હતું આપણે એવી રીતને સરવાળો કરીએ કે પાંચમાં સાત નાખીશું, એમાં પછી બીજા પાંચ નાખીશું. તો આ પહેલા પાંચમાં સાત નાખી જોઈએ, તો પાંચને સાત, પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર. બારમાં કેટલા નાખવાના? પાંચ. બાર પછી તેર ચૌદ પંદર સોળ અને સત્તર. આવી ગયો સત્તર જવાબ. એવી રીતના બીજો, છમાં કેટલા નાખવાના? પાંચ. એમાં કેટલા નાખીશું? ચાર. તો પહેલાં છમાં પાંચ નાખી, છ પછી સાત આઠ નવ દસ અને અગિયાર. અગિયારમાં કેટલા નાખીએ? ચાર. બાર તેર ચૌદ અને પંદર. તો આનો જવાબ કેટલો આવશે? પંદર. બીજી રીતે ગણીએ તો છમાં તમારે કેટલા નાખવાના? ચાર. એમાં કેટલા નાખવાના? પાંચ. તો સૌપ્રથમ આપણે છમાં ચાર નાખીએ, છ પછી સાત આઠ નવ દસ, બરાબર એમાં પાંચ નાખીશું. તો દસ પછી અગિયાર બાર તેર ચૌદ અને પંદર. આવી ગયો પંદર જવાબ. તો એ રીતના તમારે આ ત્રણે ત્રણ સરવાળાનો જવાબ તમારે જાતે પાઠ્યપુસ્તકમાં લખવાનો છે. ત્યારબાદ મારકણી ગરોળિયા. ગરોળીનું નામ શું છે? મારકણી. મારકણી કેમ કીધું છે? તો કે ગરોળી છે એ જીવડા મારી નાખે છે અને પછી પોતે ખાય છે એટલે એનું નામ શું છે? મારકણી ગરોળી. એક ગરોળી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે, તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે. દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલી છે. હવે તમે જોઈ શકશો કે આ બધા પાંચ નવ ઝીરો લખેલા છે, આ ગોળ કરેલા છે, શું છે? દિવાલ ઉપરના કાણા છે, બરાબર? તમારે એમ જ વિચારવાનું કે આ એક પ્રકારની દિવાલ છે, જ્યાં ગોળ કરેલા છે એ કાણા છે અને ગોળની અંદર જે અંક લખેલા છે એ જીવડાની સંખ્યા છે. કે પહેલું ગોળ કર્યું એટલે કે આ કાણું છે એમાં પાંચ જીવડા છે, અહીંયા છ જીવડા છે, અહીંયા કાણામાં આઠ જીવડા છે, બરાબર? અને વચ્ચે જે આ લાઈન દોરેલી છે એ રસ્તો છે, ગરોળીને એ કાણામાં જવા માટેનો રસ્તો છે. ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે, એટલે કે જે લીટી દોરેલી છે લીટીને તમારે શું વિચારવાનું? એ રસ્તો છે. હું એમ કહું કે ગરોળી અહીંયાથી છે ડાયરેક્ટ એને અહીંયા જવું છે, તો જઈ શકશે? અહીંયા તો એને જવા માટે રસ્તો નથી. તો ગરોળી છે ડાયરેક્ટ ત્રણ જીવડા ખાઈ શકશે નહીં. જો એને આ કાણામાં જવું હોય તો પહેલાં છ પાસે જવું પડે, અહીંયાથી એને ત્રણ પાસે જવું પડે, બરાબર? એટલે કે ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે. ચિત્રમાંના વાદળી કાણાથી શરૂ કરીને ગરોળી અઢાર જીવડા ખાવા માટે ત્રણ કાણામાં જાય છે. ગરોળી જે રસ્તો લે છે તે આ છે, એટલે કે ગરોળી જે દૂધિયા કલરનું વાદળી કલરનું ખાનું છે અહીંયાથી ગરોળી જીવડા ખાવાનું ચાલુ કરે છે, બરાબર? કેટલા જીવડા ખાય છે? અઢાર. અઢાર જીવડા ખાય છે પણ એ ત્રણ જ કાણામાં જાય છે. તો આપણે ક્યાં એ ગરોળી ક્યાં ત્રણ કાણામાં જશે તો એ અઢાર જીવડા ખાશે એ કહેવાનું. તો તમને જવાબ આપેલો જ છે કે પહેલાં આઠ જીવડા ખાશે, પછી એક જીવડું ખાશે અને પછી નવ જીવડા ખાશે, એટલે કુલ એ અઢાર જીવડા ખાઈ શકે. પહેલાં એ આઠ જીવડા ખાય, પછી અહીંયાથી એક જીવડું ખાશે
અને અહીંયાથી 9 જ્યુરત તમે જોઈ શકશો એનો રસ્તો છે જ છે અહીંયાથી આમ જશે પછી આમ જશે અને અહીંયાથી 9 જશે એટલે કે 18 જીવડા ખાઈ શકે તો એવી રીતના તમને નીચે આપેલું છે કે 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે હવે જો ગરોળીને 12 જીવડા ખાવા હોય તો ગરોળી ક્યાં ક્યાં કાણામાંથી જશે અને જીવડા ખાશે તો એ કુલ 12 જીવડા ખાઈ શકશે અને તમને કેટલા કાણા આપેલા છે 1 2 અને 3 તમારે 3 જ કાણામાં રહેલા જીવડાનો સરવાળો કરવાનો જેનો જવાબ 12 આવતો હોય જેનો જવાબ કેટલો આવવો જોઈએ 12 તો ક્યાં ક્યાં થશે તો ગરોળી ક્યાંથી જશે તો કે પહેલા 2 જીવડા ખાશે બરાબર તો આપણે આમાં બગડો કરીશું ત્યાંથી ઉપર એટલે કે 1 જીવડું ખાશે 2 ને 1 3 3 જીવડા ખાધા હવે ક્યાં જશે તો કે 9 જીવડા ખાશે તો રસ્તો છે જ બરાબર પહેલાં ગરોળી 2 જશે ત્યાંથી 1 ને ત્યાંથી 9 તો હવે તમારે આ ત્રણેય જોવો જોઈએ 12 જીવડા થશે પહેલાં 2 જીવડા ખાધા પછી 1 જીવડું 2 ને 1 3 3 પછી એને કેટલા જીવડા ખાધા 9 3 પછી 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા 12 12 જીવડા ખાઈ લીધા પછી 20 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકશે હવે ગરોળીને કેટલા જીવડા ખાવા છે 20 એ કેટલા કાણામાંથી જશે તમને કાણા દોરેલા છે 3 એવા કયા 3 કાણાના જીવડા ખાશે તો એ 20 જીવડા ખાઈ શકશે તમારે કહેવાનું છે કયા કાણામાંથી જશે તો 20 જીવડા થશે તો જુઓ વાદળી જીવડામાં તો ગરોળી છે વાદળી કાણામાં તો ગરોળી છે તો ગરોળી પહેલા 8 જીવડા ખાશે બરાબર છે રસ્તો 8 માંથી ઉપરનો રસ્તો છે એટલે કે કેટલા જીવડા આવશે એ કાણામાં કેટલા છે 9 9 પછી ક્યાં જશે તો કે 3 જીવડા ખાશે તો રસ્તો છે જ ગરોળી પહેલા 8 જશે પછી 3 અને પછી સોરી પછી 9 અને પછી 3 તો રસ્તો છે એ જ રસ્તા ઉપર જઈને ગરોળી જીવડા ખાશે તો કેટલા થશે 20 હવે આ બધા જીવડાનો સરવાળો કરીએ ચાલો 8 માં કેટલા નાખવાના 9 8 પછી 9 જીવડા ખાધા તો 8 9 10 11 12 13 14 15 16 17 17 પછી 3 17 18 19 અને 20 થઈ ગયા 20 આ વખતે ગરોળી જીવડા ખાવા 4 ખાનામાં જાય છે હવે ગરોળી 3 જ ખાનામાં જતી પણ આ વખતે ગરોળીને જીવડા ખાવા છે તો એ કેટલા ખાનામાં જશે 4 ખાનામાં તો 18 જીવડા ખાવા હોય તો ગરોળી કયા રસ્તે જશે હવે ગરોળીને 18 જીવડા ખાવા છે તો કયા 4 ખાનામાં જશે એ તમારે કહેવાનું છે તો 6 પહેલાં ગરોળી 6 એ જશે 6 6 ઉપરથી રસ્તો ક્યાં જાય છે 3 3 પછી 8 માં જશે અને 8 પછી ગરોળી ક્યાં જશે 1 ખાનું છે 1 જીવડું છે ત્યાં તો આ ચારે 4 ખાનાના જીવડા ગણો જોઈએ 18 થાય છે 6 માં 3 નાખો 6 7 8 9 9 માં 8 નાખો 9 10 11 12 13 14 15 16 અને 17 અને 1 18 થઈ ગયા 18 એવી રીતના હવે એને 12 જીવડા ખાવા છે તો ક્યાં 4 ખાણામાં જશે ખાનામાં જશે તો એ 12 જીવડા ખાશે તો 2 પેલા ગરોળી અહીંયાથી 2 જીવડા છે એ ખાનામાં જશે 2 પછી 1 1 પછી ઉપરના ખાનામાં જશે પણ અહીંયા તો એને એકય જીવડું મળ્યું નહીં તો અહીંયા કેટલા જીવડા છે 0 અને અહીંયાથી 9 2 1 0 અને 9 તો આ બધા જીવડાનો સરવાળો કરો જોઈએ 12 થાય છે 2 ને 1 3 3 માં કેટલા નાખવાના 9 3 પછી 4 5 6 7 8 9 10 11 ને 12 થઈ ગયા 12 ત્યારબાદ રમતનો સમય સમીના અને સાદિક છાપ અને કાટના બોર્ડ પર બીજી રમત રમી રહ્યા છે તેઓ 2 પાસા નાખે છે અંક મેળવવા માટે તેનો સરવાળો કરે છે હવે તમે જોઈ શકશો કે 2 પાસા છે બરાબર 2 પાસા ઉપર કરેલા હોય ડોટ એ તમારે 2 પાસાને ઉછાળવાના પછી તમારે નીચે નાખવાના એમાં જે ઉપરના જે સાઈડ આવે એમાં કેટલા એમાં ટપકા કરેલા છે એ ગણવાના અને તમારે પાસા પરના અંક લખવાના છે
તમે પણ આ રમત રમી શકો, તમારો પાસો ફેંકો, તમારા અંક લખો ને ઘેરે પેલું કોણ પહોંચશે તે જુઓ. બરાબર, બે પાસાથી કેટલા અંક મળે છે તમારે જોવાનું ને કોણ સૌ પ્રથમ ઘરે પહોંચે એ કોણ થશે વિજેતા થશે. તો આ રમત તમારે તમારા મિત્ર સાથે ઘરે રમવાની છે. ત્યારબાદનો અભ્યાસ આવતા વિડીયોમાં જોશું.